वर्णिवेशर्मणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये उमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो स्वामी कृष्ण श्रीहरिकृष्णमहाराजनि શ્રી ઘનશ્યામ મહારાજની વાર્તા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પુરદસમું તરંગ પચાસમુ ભગવાન શ્રી હરિ ભુજનગરમાં બિરાજમાન છે એટલે કે હોળી હોળીનો ઉત્સવ છે ચારે બાજુ આનંદ ઉત્સવ રંગબેરંગી વાતાવરણ છે અને ભગવાન શ્રીહરિએ બહેનોને ટકોર કરી ધર્મની મર્યાદા રાખી ઉત્સવ ઉજવવા માટે ભલામણ કરી ઉત્સવના નામે ભક્તિના નામે જ્ઞાનના નામે કે ભગવાન કે સંતના નામે જો ખોટું કરશે ને તો એનું અનંત ગણું પાપ ભોગવવું પડશે ભોગવવું પડશે ને ભોગવવું પડશે જે ધર્મના સ્થાનો ધર્મના માર્ગે આગળ વધારવાના સાધન હતા પણ આ કળિયુગની કરામત જુઓ કે ધર્મના નામે જ લોકોએ અધર્મના અખાડાઓ ચાલુ કર્યા કેવી ટકોર મહારાજે કરી હતી સ્વામી આગળ લખે છે શ્રી હરિ હરિજન કે પ્રતિ કરી કે જોવું આયે રંગ મંડપ મેં હિંડોલ બેઠે સોવું ભગવાન શ્રીહરિએ ઉપર કહ્યા પ્રમાણે હરિભક્તો આગળ બધી વાતો કહી અને રંગમંડપમાં આવ્યા હિંડોળામાં બિરાજમાન થયા રંગરમને રમને તૈયાર ભયે હે દાદા ઇન્ડિયામાં તો રંગોત્સવ જોયા છે ને તમે હજારો લાખો માણસની ભીડ જામી હોય એ હોલી આયે રંગ લાયે ખેલે કે કનાઈ ખેલો ખેલો રે બધાઈ ખેલો ખેલો ચારે બાજુ હોળીનો તહેવાર બહુ આનંદનો રંગનો તહેવાર છે ને ફેસ્ટિવલ ઓફ કલર આનંદ ઉત્સવ ઉમંગ આ બધું જીવનમાં જરૂરી છે પણ સાથે એટલી જ વાત યાદ રાખીએ એમાં ધર્મની મર્યાદા એમાં કાયદાનું પાલન જો ચૂકી જશું ને તો ભોગવું પડશે આ પૃથ્વી ઉપર પોલ્યુશન કોણે કર્યું કાલે આપણે વાત કરી હતી ને કે ગંગાજીને મેલી કરવા કોણ ઓસ્ટ્રેલિયાના માણસો આવ્યા છે જે ગંગાને માં માને છે માં માનીને ગંગાની આરતી કરે છે એ લોકોએ જ આરતી કર્યા પછી દિવેટ કચરો ફૂલ બધું ક્યાં નાખ્યું ગંગામાં ગંગાને મેલી ગંગાને માનનારા લોકોએ જ કરી છે આપણી દિવ્ય ને ભવ્ય પરંપરાને બગાડનારા બીજા કોઈ નથી આપણે લોકો જ છીએ વડોદરા વાળાની પતંગ અમદાવાદ વાળો કાપવા ન આવે એ વડોદરા વાળો જ હોય માટે આપણે સાવધાન થઈએ ઉપનિષદોએ કહ્યું ને ઉઠો જાગો ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત ભગવાન શ્રી હરિ ઉત્સવ કરે છે સમયાઓ કરે છે હરિભક્તોને આનંદ આપે છે સુખ કરે છે પણ વારે વારે ટકોર કરે છે શ્રી હરિ હરિજન કે પ્રતિ

ભુજના ગંગારામ મલ સંઘજી અને વાલજી આદિ બીજા મલ્લો પણ બધા ત્યાં આવી ચૂક્યા શહેરના અને કચ્છના બધા ભક્તો પણ એ બધાએ મલના જેવો વેશ બનાવ્યો હતો અંગ ઉપર વિચિત્ર પ્રકારના રંગ કર્યા હતા સહુ શ્રીહરિની સન્મુખ આવ્યા ભુજાઓ ઉપર હથેળીના તાલ ઠોકીને શ્રીહરીને પગે લાગ્યા મલ્લ તો મલની રીતે જ આવે ને ભાઈ જેટલા હરિભક્ત ગ્રહસ્થ હતા તે બધાને શ્રીહરીએ પોતાની કોર રાખ્યા જેટલા સાંખ્યોગી હરિભક્ત હતા તે બધાને સંતોની કોર રાખ્યા સાંખ્યોગી એટલે સંસારમાં રહ્યા હોય હોય પણ સાધુ જેવું જીવતા એ ભગવાન શ્રીહરિએ એવું મોટું કામ કર્યું સંસાર છોડે એનું તો કલ્યાણ થાય પણ સંસારમાં રહીને સંસારની આસક્તિ છોડે ને એ પણ સાધુની જેમ જ કલ્યાણને પામે છે તમે ભલે સંસારમાં છો પણ સંસારની આસક્તિને છોડી દો જહાજ પાણીમાં છે ને એ પ્રોબ્લેમ નથી ઇફ ધેર ઇઝ એ બોટ ઇન સાઇડ વોટર ધેટ ઇઝ નોટ અટ અ પ્રોબ્લેમ પણ પાણી જો બોટની અંદર આવે ને તો પ્રોબ્લેમ છે તમે સંસારમાં છો એ પ્રશ્ન નથી પણ સંસાર તમારામાં છે ને એ મોટો પ્રશ્ન છે સાંખ્યોગી ભક્તો સંતોની સાથે રાખ્યા બધા વર્ણી પાર્ષદો તેને પણ સંતો બાજુ રાખ્યા રંગનો ભરેલો એક હોજ શ્રીહરિએ પોતાના પક્ષમાં રાખ્યો બીજો હોજ સંતોને આપ્યો બંને હોજમાં રંગ બરાબર ભર્યો હતો સરખે ભાગે રંગના ઠામ પણ કરી લીધા તે સહુ સહુના ભાગમાં અલગ અલગ કર્યા ભુજના હરિભક્તો અપાર પિચકારી લાવ્યા હતા તેને શ્રીહરિએ હરિભક્તોને સંતોને વિભાગ કરીને વહેંચી દીધી બધું પચાસ પચાસ ટકા રંગના બે હોજ કર્યા જેટલા વાસણ હતા એના બે વિભાગ કર્યા પિચકારી હતી એના પણ બે વિભાગ કર્યા ગુલાલ હતા એના પણ બે વિભાગ કર્યા ભગવાન શ્રીહરિની રમત પણ અદભુત હતી અબીર અને ગુલાલ પુષ્કળ પ્રમાણમાં હરિભક્તો લાવ્યા હતા નગરના બીજા પણ ભાવિક લોકો હતા તેઓ પણ અબીર અને ગુલાલ લાવ્યા તે ગુલાલ અને અબીર શ્રીહરીના ચરણકમળ આગળ મૂક્યા રાજી થઈને શ્રીહરીએ તેમને બોલાવ્યા અને તેમના નામ પૂછ્યા સારું કર્યું તમે સમય ઉપર ગુલાલ લાવ્યા એમ કહીને ગુલાલ ગ્રહણ કર્યો લો સમય જોઈને સેવા કરે ને એના ઉપર ભગવાન બહુ રાજી થાય કેવી સરસ મહારાજ વાત કરે છે ભક્તો યોગ્ય સમયે જે યોગ્ય વસ્તુ લાવે ને એને બહુ મોટો રાજીપો મળે સાંભળજો સાંભળજો યોગ્ય સમયે યોગ્ય વસ્તુ લાવે ને જેનો જ્યારે સમય હોય અત્યારે કોવિડ નાઇન્ટીન તમે બધા જાણો છો અત્યારે કોઈકને તમે એક માસ્ક આપો ને તો રાજી થાય અત્યારે તમને કોઈને સેનિટાઈઝર આપો ને તો રાજી થાય બાકી અત્યાર સુધી સાત વર્ષમાં અમેરિકામાં ક્યારેય ફોન આવ્યા નથી સ્વામી તમારે માસ્ક જોઈએ છે પણ હમણાં હમણાં સાત આઠ વાર ફોન આવી ગયા સ્વામી માસ્ક જોઈએ તો કહેજો જો દાદા શું કહો તમે ભીખુદાદા એનું દેશી નામ સિકલું પાડ્યું છે જૂના સમયમાં બળદને મોઢા ઉપર બાંધવામાં આવતું અને હવે એ જ એજ એ જ કોને માણસને બાંધવામાં આવે છે આવતીકાલે શુક્રવાર છે તમને આ કોવિડ નાઇન્ટીન એના કારણની કથા કેમ ઉત્પન્ન થયું છે આ સીકલું જે બળદને બાંધવાનું તે માણસે કેમ બાંધવું પડે છે એ બધી વાતો થોડો વિડીયો દ્વારા કાલે તમને બતાવીશું શુક્રવાર છે એટલે સમય છે આપણી પાસે પણ વાળા ભક્તો કોઈ પણ સેવા સમય જોઈને કરીએ અને સામેવાળા વ્યક્તિની રૂચિ જોઈને કરીએ ને તો બહુ મોટો રાજીપો મળે બહુ મોટો સેવા નાની હોય રાજીપો મોટો મળી જાય રંગોત્સવ શરૂ થઈ રહ્યો છે અને એમાં હરિભક્તો ગુલાલ લાવ્યા મહારાજ કેટલા રાજી થયા રાજીપો દેખાડ્યો ત્રણ વસ્તુ એવી છે એક વસ્તુ એક વાત અને એક વ્યક્તિ આ ત્રણેની કિંમત સમય પ્રમાણે થાય છે દાદા વસ્તુ તમે સમજી ગયા ને જે માસ્ક સ્પેશિયલ પ્રકારના માસ્ક આવે છે ને જેની કોઈ વેલ્યુ નહોતી પણ અત્યારે માસ્ક માટે તમે એમેઝોનમાં જુઓ કેટલી કિંમત વધી ગઈ પૈસા આપતા પણ માસ્ક હવે નથી મળતા સારા વાત પણ એવી છે તમારી વાત સોનાની છે ચાંદીની છે કે લોઢાની છે એ બોલો એના ઉપરથી નહીં કયો સમય છે રામ જેવું કોઈ નામ નથી રામ બોલો ભાઈ રામ કેટલું સારું નામ પણ કોઈના લગ્ન થતા હોય ત્યાં જઈને બોલજો રામ બોલો ભાઈ રામ લાડવા મળશે કે લાતો મળશે વાત પણ ત્રણ વસ્તુ અદભુત નીતિશાસ્ત્રમાં લખેલી વાત થોડું સમજી લઈએ બોલવું સારું છે પણ બોલવું ચાંદી જેવું છે ન બોલવું એ સોના જેવું છે ચાંદીની કિંમત વધારે કે સોનાની કિંમત વધારે એ પછી નિર્ણય કરજો પણ યોગ્ય સમયે યોગ્ય રીતે બોલવું એ ચિંતામણી જેવું છે તમારે ધાર્યું કામ કરેલા સંકલ્પ સિદ્ધ કરવા હોય તો ચાંદી પણ ન ચાલે સોનું પણ ન ચાલે શું જોઈએ ચિંતામણી

બસ હો ગયા ભજન અરે આદત બુરે સુધાર લો બસ હો ગયા ભજન જીવનમાં યાદ રાખવા જેવી વાત છે યોગ્ય સમયે યોગ્ય કરેલી સેવા એનું બહુ મોટું ફળ હોય બહુ મોટું ફળ હોય વસ્તુ પણ એવી છે કઈ વસ્તુ ક્યારે લાવવામાં આવે છે એની બહુ મોટી કિંમત હોય છે વાત પણ એવી છે વ્યક્તિ પણ એવી છે કઈ વ્યક્તિ ક્યારે કામ લાગે કોને ખબર છે હમણાં ભારતની સરકારે આખી દુનિયાને પ્રેરણા કામ કર્યું કોરોના વોરિયર્સ કોરોના માટેના લડવૈયા ડોક્ટરોનું સન્માન કર્યું અને કેવું સન્માન વાયુસેના દ્વારા સૈન્યની ત્રણેય પાંખ જળ થળ અને નભ ત્રણેય સેનાઓએ ડૉક્ટરોને સલામી આપી સુરક્ષ આપણે કોરોના વોરિયર્સ પોલીસ હોય મેડિકલ સ્ટાફ હોય મેડિકલના અધિકારીઓ હોય બધાને સલામી આપી કારણ કે અત્યારનો સમય જો આવા સારા ડૉક્ટરો ન હોય ને આપણે પણ જોઈએ છીએ આપણે ઘરની બહાર નીકળવું હોય ને તો આપણને ડર લાગે કોઈક માણસને મળવું હોય ને તો પણ સંકોચ થાય એવામાં આ ડૉક્ટરો આ ડૉક્ટર તેજસ ડોક્ટર સિદ્ધાર્થ પૂજ્યપાત ગુરુજીએ ઇન્ડિયાથી આશીર્વાદ આપ્યા એમાં વાત સાંભળી હતી ને ડૉક્ટર સિદ્ધાર્થ હસબન્ડ વાઈફ બંનેને કોરોના થયો બે દિવસ તો પથારીમાંથી ઊભા ન થઈ શકે આટલી ખરાબ પરિસ્થિતિ અને જેવા સાજા થયા ને તુરંત દવાખાનામાં કોવિડ નાઇન્ટીન પેશન્ટની સેવા કરવામાં ડોક્ટર તેજસ વચ્ચે બહુ થાક્યા હતા નીકળતા હતા એની ઈચ્છાથી દર્શન કરવાની મંદિરમાં આવ્યા મળ્યા થોડી બેઠા દૂર બેઠા હતા ડિસ્ટન્સથી પણ અચાનક બહુ રડ્યા દાદા તમે હતા ને દાદા જોયું હતું ને તમે કેટલું રડતા હતા એ રડ્યા શા માટે તે જ દિવસે એને હોસ્પિટલમાં એક માણસ એની આંખની સામે મૃત્યુ પામ્યો એ ઘટનાથી ડોક્ટરને એટલું બધું દુઃખ થયું ત્યારે આપણને એમ થાય અત્યારે ડોક્ટરની કિંમત છે દરેક વ્યક્તિ કિંમતી જ છે પણ એનો સમય આવે ત્યારે તે તે વસ્તુ કિંમતી દેખાય એટલા માટે કોઈ પણ નું અપમાન કરવું એ કોઈનો અધિકાર નથી ખરેખર તમે જુઓ ને તો દરેક વ્યક્તિની કિંમત એક સરખી જ છે પણ માણસે બધા ભેદ ઉભા કર્યા છે માટે દરેકને રિસ્પેક્ટ આપો પૂજ્યપાત ગુરુજીનું સૂત્ર હંમેશા યાદ રાખો રિસ્પેક્ટ ઓલ આ જે માણસનો માણસ જ દુશ્મન બન્યો છે એટલા બધા પ્રશ્નો ઊભા થયા છે માણસ માણસને ચાહે માણસ માણસને આદર આપે તો આ પ્રશ્નો જ ન ઉભા થાય વસ્તુ વ્યક્તિ અને વાત આ ત્રણે સમય પ્રમાણે એની કિંમત કરનારા થાય છે ભગવાન શ્રીહરી રાજી થયા રાજીપો દેખાડ્યો વસ્તુ અંગીકાર કરી સંતોને હરિભક્તોને શ્રીહરીએ પ્રેમ ભાવથી કહ્યું આપણે પહેલા રંગ ઉડાડીને રમીએ પછી ગુલાડ ઉડાડીને રમીશું આવી રીતે મહારાજે આયોજન કર્યું સંતો કે હરિભક્તોએ હવે મારે ફરી ટકોર કરે છે સંતો કે હરિભક્તોએ હોળીનો દિવસ જોઈને કોઈએ મસ્તી કરવી નહીં મસ્તી કરે તે મારો સત્સંગે નથી હોળીની રમતમાં લોકો કોઈની મર્યાદા રાખતા નથી લાશ શરમ રાખતા નથી કુબુદ્ધિ થઈ જાય છે પશુ જેવું વર્તન કરે છે ગઈકાલની વાત એટલે તે હરિભક્ત હોવા છતાં ત્યારે વિમુખ દેખાય છે માણસે એટલી બધી મર્યાદાઓ તોડી છે ને વાલા ભક્તો આ પૃથ્વી ઉપર સારામાં સારું કોઈ તત્વ હોય તો એ માણસ છે આ પૃથ્વી ઉપર ખરાબમાં ખરાબ તત્વ હોય તો પણ માણસ છે અમેરિકામાં ન્યુયોર્કમાં બ્રોન્ક્સની અંદર જુ પ્રાણી સંગ્રહાલયની અંદર દુનિયાભરના ક્રૂર હિંસક બધા પ્રાણીઓ છે આખું જુ જોયા પછી માણસ બહાર નીકળે મોટા અરીસાઓ એ મોટા અરીસા નીચે એક મોટું સૂત્ર માણસ પોતાના જ પ્રતિબિંબને મોટા આકારમાં જોતા જોતા નીકળતો હોય અને મોટા અક્ષર નીચે લખેલું વાંચતો હોય યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓફ ધ વર્લ્ડ કયું સિંહ ક્રૂર છે પણ એટલો નહીં ચિત્તો કે વાઘ લુચ્ચા છે પણ એટલા બધા નહીં યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ઓફ ધ વર્લ્ડ ધેટ કિલ્સ ઇઝ ઓન કાઇન્ડ એટલે આજના માણસને નાથવો એ અઘરો છે એના માટે એક જ દવા છે સત્સંગ પૂજ્યપાદ ગુરુજી સંતોની સભામાં વાત કરતા હતા જેટલી આ સત્સંગની વાતો સાંભળીશું ને એટલા આપણે સુરક્ષિત રહેશું તમે ને અમે બંને આ સત્સંગ આપણે રોજ સાંભળવાનો છે મરતા સુધી આ સત્સંગની ટેબ્લેટ લેવાની છે ભગવાને ટકોર કરી કેટલી ટકોર મહારાજ વારંવાર કરે છે હોળીનો દિવસ એટલે તોફાની લોકોનો દિવસ તે દિવસે બધા તોફાની જ નજરે ચડે માણસનું અંદરનું વર્તન હોય તે હોળીને દિવસે દેખાઈ આવે છે હોળી પાક્કા હરિભક્તની કિંમત આંકી દે છે તેવા સમય વિના તો સૌ બરાબર જ દેખાતા હોય હરિભક્તો તો હરિના રંગના ભીના થઈ જાય છે અને નિરંતર તાજા ને તાજા આનંદમાં ગરકાવ રહે છે જે હરિભક્તો છે તેઓ તો ભગવાનના ચરિત્ર સિવાયના બધા શબ્દો તજી દે છે વર્તન ઉપરથી અંતરનો ભાવ દેખાઈ આવે છે હું ઘણી વાર કહું છું સાગરમાં મહારાજે એક અદભુત વાત કરી હતી માણસની કિંમત વાણીથી નહીં માણસની કિંમત એના સુંદર ચહેરાથી નહીં માણસની કિંમત એના વર્તનથી કરતા શીખી જાઓ ક્યારેય ભૂલા નહીં પડો મીઠી વાણી અને મધુર ચહેરો લગભગ માણસને ભૂલ કરાવે છે માણસનું વર્તન એ જેનું પ્રમાણ છે સાચું કેવી વાત વર્તન ઉપરથી અંતરનો ભાવ દેખાતો તે છુપાવ્યો છુપાતો નહીં વાળા સંતોને હરિભક્તો તરત તરત જ પરીક્ષા કરી લે છે હરિભક્તો હરિભક્તની રીતને ન છોડે તે જ શોભાસ્પદ કહેવાય આટલી વાત કહીને બહુનામી શ્રી સહજાનંદ સ્વામી રંગે રમવા આવ્યા કેસરિયા રંગની પિચકારી ભરીને

એવું લાગતું હતું તે સમયની શ્રીહરની શોભાને દેખીને ભક્તોના મનમાં ધીરજ ન રહેતી હતી વસંતનો જે ગણ હતો તે પણ પોતાનો બધો સાજ લઈને વસંતની સાથે આવ્યો અને શ્રીહરની સાથે રંગ ખેડવા લાગ્યો તે વસંતની શોભાનો કોઈ પાર રહ્યો નહીં બધા સંતોએ તથા ભક્તોએ શ્રીહરિને રીઝવવાને માટે મહાન રંગ ખેલ મચાવી દીધો આવો રંગ જામ્યો તે દેખીને દેવતાઓ પણ પોતાના મનમાં ચકિત થઈ ગયા શ્રીહરિની સાથે રંગખેલ કરવાનો જેને ભાવ હતો તે બધા તેવી રીતે રંગ રમવા આવ્યા આજ સહુને અલૌકિક રંગ ખેલનો મળ્યો નગરવાસી લોકો શહેરમાં રંગ ખેલતા હતા તેઓએ સાંભળ્યું કે ભગવાન શ્રીહરિએ રંગની જડી વરસાવી છે સાંભળતાની સાથે તે બધા શ્રીહરિના દર્શન કરવા માટે શહેરની બહાર આવ્યા શ્રીહરિની રંગલીલાને દેખીને શહેરના લોકોને પોતાના શરીરનું ભાન ન રહ્યું બધા આનંદના રંગમાં રંગાઈ ગયા અને બોલ્યા આવી રંગ ક્યારેય દેખી નથી અપાર આનંદ છે અને પાછો મર્યાદામાં છે કેવો છે અપાર આનંદ બાજુ રંગ રંગ રંગની જડી વરસી રહી છે તેમ છતાં કોઈ અછકલાઈ નથી કરતું અપશબ્દ નથી બોલતું બધા ધર્મની મર્યાદામાં રહે છે અમેરિકામાં તમે જુઓ રોડ પર જાઓ શહેરમાં જાઓ પ્લેનમાં જાઓ ક્યાંય તમને ઝઘડો ન દેખાય ક્યાંય તમને બોલાચાલી ન દેખાય મારપીટ ન દેખાય અને ઇન્ડિયામાં તો રોડ પર નીકળો તો કેટલી ગાડી ઊંધી પડી હોય ગામની અંદર જાઓ તો ચારે બાજુ એકબીજાના કાથલા જાલીને મારતા હોય આવું વારંવાર જોવા મળે કોઈને ગમે દાદા અંતે તો ધર્મ એ જ સુખનું મૂળ છે જેમાં જેટલો ધર્મ એમાં એટલું સુખ અમેરિકામાં જે સુખ દેખાય છે ને એનું કારણ અમેરિકામાં ધર્મ છે ઓનેસ્ટી છે પ્રામાણિકતા છે નીતિમત્તા છે આ પ્રજા ગમે તેમ તોય અમે સંતો પણ આ વાત પહેલાં નહોતા સ્વીકારતા હા અહીંયા છે આપણે જાણીએ છીએ અમુક પ્રકારના ગુના પાપ થઈ રહ્યા છે પરંતુ વાલા ભક્તો એની સામે નેગેટિવ આપણે જોઈએ છીએ પણ પોઝિટિવ પણ જો હિસાબ કરીએ ને તો પોઝિટિવ આ લોકોનું બહુ વધારે છે બહુ વધારે છે આપણે અહંકારમાં આપણી જાતને બહુ મહાન્ય શ્રેષ્ઠ માનતા હોઈએ પણ ખરો હિસાબ કરીએ ને ત્યારે યાદ રાખવું જોઈએ કે આપણા દેશના લોકો ધર્મને ભૂલ્યા હતા આ તો હમણાં સારી સરકાર છે સારા કાયદા કાનૂન છે એટલા માટે અત્યારે ભગવાનની કૃપા પણ છે કાકા પાસે પચાસ વર્ષ પહેલાનો ઇતિહાસ ભારત દેશ આઝાદ થયો ત્યાર પછીના વીસ વર્ષ દાદાની પાસે સાંભળો ને તમે ચોધાર રાંસોએ રડી પડો એવી રીતે કતલે આમ ચાલી હતી ચારે બાજુ કોઈ દેશ કોઈ જગ્યા કોઈ ખૂણો બાકી નહોતો એટલા માટે હું વારંવાર કહું છું ભગવાનને ત્યાં એક જ નિયમ છે જે ભૂલ કરે તેને ભોગવવું જ પડે તમને કે મને જીવનમાં દુઃખ આવે તો સમજી જ લેવું શું જિંદગી રડાવે ત્યારે સમજવું હવે સારા કામ કરવાનો સમય આવી ચૂક્યો છે અને જિંદગી હસાવે તો સમજવું કે ભગવાન સારા કર્મનું ફળ આપી રહ્યા છે અભિમાન કરવાની જરૂર નથી પણ ક્યારેય ખોટું કરીએ નહીં ખોટું જોઈએ નહીં ખોટું બોલીએ નહીં ખોટું લઈએ નહીં આવી નીતિમત્તા તો કેળવી જ પડશે બાકી આ કોરોના છે ને આ કુદરતી પ્રકોપ છે ઠાકોરજી લાલ આંખો કરી છે હજી હજી લાકડી નથી લીધી એ જ્યારે લાકડી લેશે ને મોટા સુનામી મોટા ઉત્પાતો મોટા ટોર્નાડો મોટા હરિકેન એક પછી એક વાવાઝડો આવશે ને શું કરશું આપણે શું કરશું દાદા દેખાતું નથી એટલું ઝીણું તત્વ આ કોરોના તો એટલું જ છે ને દેખાય નહીં આટલા ઝીણા તત્વે આખી દુનિયાની મહાસત્તાઓને હલાવી નાખી છે કે નહીં ભગવાનની આગળ આપણું કશું ચાલે એવું નથી કશું ચાલે એવું નથી અબસો પદિયાઈ સજીવન કા સબ ભાર તુમારે હાથો મે હે જીત તુમારે હાથો મેં હે હાર ધર્મ પાળો નંબર બે તમારી આસપાસ સગા સંબંધી એ પણ ધર્મનું પાલન કરે એવો આગ્રહ રાખો ઘણા લોકો ખોટું કરે અને બીજા પાસે પણ પાછું કરાવે મંદિરમાં આવતા હોય સત્સંગ સાંભળતા હોય અને બાર જણ કે ખબર સ્વામી તો બધું કે આપણે બાવા નથી બની જવાનું ત્રાસી આંગળીએ જ ઘી નીકળે ચંદ્ર પણ વાકો થાય ને તો જ પૂજાય આ સમાજમાં સીધા જાડ છે ને પેલા કપાયેલો આવી બધી સલાહ આપે એનો મતલબ શું કે થોડા આડાવડા ધંધા માફ કરજો ભક્તો કેવી રીતે તમને કહી શકું પણ મોટા મોટા ધર્માચાર્યો પણ આવી વાતો કરતા હોય છે જાહેરમાં કરતા હોય છે સમાજ તાળીથી બિરદાવતો હોય છે પણ ભગવાન કોઈને છોડતા નથી પિતા દશરથ પત્ની સીતા કે પુત્ર યાદવો હતા એને પણ ભોગવવું પડ્યું બીજાની ક્યાં વાત કરો માટે શ્રીજી મહારાજ વારંવાર આ બધી ટકોરો કરે છે ગામના લોકોને ખૂબ આનંદ થયો બધી હરિભક્ત બાઈઓ જે હતી તેઓ બાઈઓમાં રંગ રમતી હતી રાધાને રમાય એવા બે જૂથ કર્યા હતા તેઓ રંગથી જે રીતે રમતી હતી તે સહુના દિલમાં આનંદ થતો હતો બહેનો બહેનોની મર્યાદામાં રમતા હતા પુરુષો પુરુષોની મર્યાદામાં રમતા હતા બધી બાજુ આનંદ આનંદ હતો નગરના લોકોએ આવું દ્રશ્ય તો ક્યારેય જોયું નહોતું ખાવું પીવું બે સવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું સંતોની એવી સઘળી ક્રિયા કુસંગી દેખે સતસંગી થાય અમે ફ્લોરિડામાં ગયા અમેરિકામાં છેલ્લા પચીસ વર્ષ કરતાં વધારે સમયથી આપણા ગુરુજી સંતો વિચરણ કરે છે પણ જે ગામ આપણા લિસ્ટમાં જ નહોતું જેનું નામ જ નહોતું આપણી ડિરેક્ટરીમાં જ નહોતું એવું ગામ વેલરિકો ત્યાં મંદિર થયું સંતોને રહેવાનું થયું ગામમાં ખૂબ સારા પ્રેમી મહિમાવાળા ભાવવાળા અનેક લોકો અનેક લોકો સો બસ્સો માણસો કોન્ટેક્ટમાં આવ્યા દાદા એક સાથે પણ બધાને સૌથી વધારે ભાવ શું થયો ખબર સંતોની રહેણી કહેણી સંત નિવાસમાં આવે સંતોની રીતભાત જોવે બધાને આશ્ચર્ય થાય અમારા નાગજી દાદા એમના બે દીકરા યશેશભાઈ સંઘાણી જયંતભાઈ સંઘાણી બંને ભાઈઓ સંત નિવાસમાં આવ્યા સંત નિવાસમાં કેબિનેટની અંદર ક્લોઝેટની અંદર એક રેક કરવાની હતી તો સંતોની રૂમમાં આવ્યા રેક કરતા હતા બંને ભાઈઓ વાત કરતા હતા હું બહાર હતો અંદર આવીને સાંભળતો હતો કે જોયો આ સંતોની રૂમમાં કેટલું સારું છે સંતોની રૂમની અંદર ક્લોજેટની અંદર હાવ ક્લોજેટ ખાલી ખાલી બે ધોતિયા પડ્યા હતા દાદા એમને એટલો બધો ભાવ થયો એમ શું કહેતા ખબર આપણે ત્યાં ક્લોઝેટ તો એટલું છલકાતું હોય ને કે અંદર જગ્યા ન હોય બસ વાલા ભક્તો તમારાથી કોઈ નજીક આવે ને એને ભાવ વધે ને તો સમજો તમારું જીવન સાચું છે બાકી હવે તો જેમ જેમ માણસ માણસ થી નજીક થાય ને પછી ખબર પડે કે આના કરતા દૂર રહ્યા હોત તો સારું દૂરથી ડુંગળ રળિયામણા આવી દશા સંસારની થઈ ગઈ છે કોઈ કોઈથી થોડો નજીક થાય ને એટલે બસ એને આઘાત વેઠવા જ પડે છે આપણી ક્રિયા ખાવાની પીવાની જોવાની બધી એવી હોય કે બીજાને ભાવ થાય બહેનો આ રીતે રંગરમતા હતા સહુ સ્ત્રીઓ મર્યાદામાં રહીને વસ્ત્ર પહેર્યા હતા સારા ઉત્સવ આવે ને ત્યારે લોકો મર્યાદા તોડી ગમે તેવા કપડાં પહેર્યા આ લખ્યું છે એટલે વાંચું છું આજે અમેરિકામાં પણ આપણે સત્સંગી ભક્તો એવું ઘણી વાર કહું છું ત્રણ બાબતમાં ધ્યાન એક ભોજન આપણું ભોજન મહારાજ રાજી થાય સંતો ભક્તો રાજી થાય એવું હોવું જોઈએ ભાષા ભલે તમે અમેરિકન ઇંગ્લિશ બોલો બધું બોલો પણ ગુજરાતી તો આવડવું જ જોઈએ નહીં આવડે ને ગુરુજી ઘણી વાર કથામાં ટકોર કરે છે મા બાપ ગૌરવ લે અમારો દીકરો ગુજરાતી બોલતો જ નથી મારી નાખશે ક્યારે અને ભૂસા ભૂસા એટલે કપડાં ભોજન ભાષા અને ભૂસા ભૂસા એટલે કપડા કપડામાં રેર પહેરવાની રીત આપણા ભારત દેશની જે છે ને બહેનો ભાઈઓની આ રીત આપણા ઘરમાં રાખજો બાકી ઘણા ઘરમાં મેં જઈએ છીએ દુઃખદ ઘટનાઓ સાંભળીએ છીએ ભગવાનને અમે તો પ્રાર્થના કરીએ પણ મેં કહ્યું ને ઠાકોરજી એક જ નિર્ણયથી ચાલે છે શું સંતને સુખ આપવા સારું કરશે એને સારું ફળ અને ખોટું કરશે એને ખોટું ફળ બહેનોએ લાજ મર્યાદામાં રહીને વસ્ત્ર પહેર્યા હતા અને મુખથી શરીરના ચરિત્રો ગાતી હતી તે વિના મુખથી બીજો એક પણ અપશબ્દ બોલતી ન હતી બધી સત્સંગી બાઈઓ એવી સાણી હતી તેત્રીસ કરોડ દેવોની પત્નીઓ બધી ત્યાં આવી હતી હરિભક્તોના રંગમાં તે બધી આલોટી અને બોલી કે તમે બધાએ મનુષ્ય દેહને પામીને શ્રીને રાજી કર્યા તમને સર્વોત્તમ લાભ મળ્યો દેવતાઓ દેવીઓ એ રંગમાં આલોટવા લાગ્યા તું પ્રાપ્તિ મિલે કોવારા એ દેવો અને દેવ દેવીઓ પ્રાર્થના કરે છે કર પ્યારા અમે તમારી પાસે પ્રેમથી માગીએ છીએ અમને પણ તમારા જેવો દિવ્ય લાભ પ્રાપ્ત થાય સર્વોપરી ભગવાન શ્રીહરી આજે તમારા સહુના ઉપર રીજ્યા છે તે અમારા ઉપર રીજે તમારા પ્રતાપે કરીને જ અત્યારે અમને શ્રીહરિના દર્શન થયા છે આપસ સૌ બોલો અમે આપને શું આપીએ અમે તો આપના ચરણોમાં અમારું મસ્તક ધરી દઈએ છીએ વ્યક્તિને મસ્તકથી અધિક કોઈ પ્રિય વસ્તુ નથી વિચાર તો કરો કેવો કેવો શબ્દ લખ્યો છે વ્યક્તિને મસ્તકથી અધિક કોઈ વસ્તુ પ્રિય નથી આ મસ્તક અમે તમારા ચરણોમાં મૂકી દીધું સદભાવ અહોભાવ આવી દિવ્ય વસ્તુ છે અમે સંતો ભગવાન અને ગુરુજીના આશીર્વાદથી ફરીએ છીએ ને આવા અનેક પ્રસંગો નિહાળીએ ભીખુ દાદા તમે મહિનો રોકાયા વેલરીકો ફ્લોરિડા લોયાધામમાં ત્યાં ચંદ્રકાંત ભાઈ આખો નવો પરિવાર એ પરિવાર એ પરિવારના બેનો બાજુમાં શેખર દાદાની કેટલી સેવા કેટલી દોડધામ એક બાર લાઈટ કરવાની હતી સાઇન બોર્ડ કોઈ પાંચ હજાર ડોલર કહેતા હતા પછી ત્રણ હજાર ડોલર થયા પછી બે હજાર ડોલર માં નક્કી કર્યું પાછી લાઇટનો પ્રોબ્લેમ તો હતો જ સત્તરસો અઢારસો ડોલરની બીજી થતી હતી ખર્ચો પણ આ શેખર દાદા કેવા સેવા ભાવી કેટલો એને સંતો પ્રત્યે ભાવ જે વસ્તુ બે હજાર ડોલરમાં આપણે કરવા તૈયાર થયા હતા એ વસ્તુ દોડધામ કરીને દાદાએ ગમે તેમ કરી સોથી દોઢસો ડોલરમાં જાત મહેનત કરીને બધું ઊભું કરી દીધું બોલો આ અહોભાવ છે ને દાદા આટલું બધું મમત્વ મંદિર સાથે એક દિવસમાં કેમ થાય સાધુનું વર્તન જોઈને સદભાવ કમળસિંહ દાદા આપડા ધર્મેશ ડોક્ટર ને પાનસુરિયા બધા બરાબર આપણા કીર્તન સમય દાંતની તકલીફ થઈ ત્યાં આવ્યા હવે ડેન્ટિસ્ટ તો ત્યાં નજીકમાં આપણા ધર્મે ધર્મેશ ડોક્ટર છે એમને વાત કરી વાત કરી ત્યારે ખબર પડી ઘણો મોટો ખર્ચો થાય એવો છે મેં કીધું ચિંતા ન કરતા ભગત તમે ડાયગ્નોસ કર્યું બહુ સારું છે અહીંયા ડોક્ટર હિતેશભાઈ નડા આપણા એમને પણ વાત કરી પણ ધર્મેશભાઈ કે નહીં સ્વામી હવે અમે જ કરશું બધું કીર્તન સ્વામીની દાંતની ટ્રીટમેન્ટ કેટલી સરસ એમને તો ઘણા વર્ષોથી તકલીફ હતી પણ તમને ખબર ને ઇન્ડિયામાં ડૉક્ટર હોય તો એવું કામ હોય ને સંતોનું બધું આપણે ઇન્ડિયામાં તો કેવું છે ચલતી કા ગાડી હા કે રાખો બસ ચાલે છે ને દાદા હે આપણને આશ્ચર્ય થાય કયું બધું ભગવાનનું કરતા પણ છે તમે ભગવાનની આજ્ઞામાં રો છો ને ત્યારે ભગવાન આ બધું કાર્ય કરાવે છે અને ભગવાનની આજ્ઞાની બહાર ને તું મારા નામમાં તો ભગવાન કે હું મારા ધામમાં એટલે શ્રીજી મહારાજની રીત આ હતી કોઈ પણ કામ કરો ઉત્સવ કરો સમયા કરો મંદિર કરો મકાનો કરો બિઝનેસ કરો ધંધા કરો ગ્રહસ્થ હોય સાધુ હોય પુરુષ હોય સ્ત્રી હોય વૃદ્ધ હોય કે બાળક હોય ભગવાનની આજ્ઞામાં રહીને ઉત્સવ કરો આજ્ઞામાં રહીને બધું કરો આજ્ઞામાં રહીને બધા દેવતાઓને કેટલો બધો ભાવ થયો મસ્તક નમાવીને પ્રાર્થના કરી શ્રી અને સંતો જે રંગક્રીડા કરે છે તે તો અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે કરે છે જે કોઈ મનુષ્ય શ્રીહરિના આ રંગ ક્રીડાના ચરિત્રને સ્નેહથી યાદ કરશે તેને આ ભવાટવીમાં ભટકવાનું નહીં રહે એમ દૂત તો ક્યારે તેની નજરમાં જ નહીં ચડે આવું સમજીને જ રસીલા ધર્મપુત્ર ઘનશ્યામ શ્રીહરી રંગ લીલા કરે છે મૂર્તિમાન બારે મેઘ જેમ ખાંગા થયા હોય તેમ શ્રીહરિએ રંગની જડી ભારે મચાવી દીધી જમીન ઉપર રંગથી તો કીચડ થઈ ગયો હતો હોજ અને બીજા બધા રંગથી ભરેલા ઠામ વાસણ જ્યારે ખાલી થઈ ગયા ત્યારે શ્રીહરિએ અને સૌએ ગુલાલ ઉઠાવ્યો જ્યારે ગુલાલ ઉડાડવા માંડ્યા ત્યારે બ્રહ્માના લોક સુધી બધું આકાશ ગુલાલથી ભરાઈ ગયું ઉપરના વૃક્ષ પર્વત પશુ પંખી મનુષ્ય વગેરે સરોવર અને નદીઓ પણ ગુલાલથી રંગાઈ ગયા પોતાના અંગો ઉપર ગુલાલ પડવાથી બધી ભૂમિ પણ આનંદથી ગુલતાન થઈ ગઈ વાહ આ રીતે શ્રીહરિએ રંગક્રીડાનો ઉત્સવ કર્યો દેવો તથા મનુષ્યોએ જય 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 એમ બોલીને જય ઘોષ કર્યો ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત સાગરના દસમપુર ભગવાન શ્રીહરીની અદભુત લીલા આપણે સાંભળીએ છીએ આ લીલાનો સાર એટલો જ છે મેં ઘણી કહ્યું ને જીવન એટલે આનંદ કરવા માટે જ ભગવાને આપ્યું છે પણ આપણો આનંદ બીજા માટે દુઃખ ન બને પૂરું ધ્યાન રાખવાની આપણી જવાબદારી છે ચૂકી ગયા તો ઠાકોરજી સજા પણ એટલી જ આપે છે એને દયા કરતા પણ આવડે છે દંડ આપતા પણ આવડે છે એક સરસ મજાની પોસ્ટ ઘણા સમય પહેલા પૂજ્યપાઠ ગુરુજીએ સંતોને મોકલી હતી મેં રાખી મૂકેલી આજે વાંચતો હતો જૂના ફોલ્ડરમાં આ જોવા જેવી છે બહુ સરસ મજાની વાત દાદા જુઓ પિતા પુત્ર પતંગ ચગાવતા હતા પુત્રે કહ્યું પપ્પા આ દોરીએ પતંગને બાંધી રાખ્યો છે એટલે પતંગ ઉપર નથી જઈ રહ્યો પતંગ ચગાવતા હતા પતંગ આકાશમાં ઘણો ઊંચો જ ગયો દીકરો કે હજી જવા દો હજી જવા દો પછી દીકરાને થયું પપ્પા દોરી છે ને એટલે જ પતંગ ઉપર નથી જતો પિતાએ દોરી છોડી નાખી પતંગ થોડી વાર તો ઉપર ગયો પછી નીચે પડી ગયો સમજ્યા તમે પિતાએ કહ્યું પુત્ર બેટા જીવનમાં પણ આવું જ છે ઘણી વાર તને લાગશે રાખે છે એવું લાગશે પણ હકીકતે એ જ રહેશે કે એના વગર તું કદાચ થોડો સમય ઉપર વધુ ઉપર જઈ શકીશ પણ અંતે તો તારું પતન જ થશે મર્યાદા સંસ્કાર નીતિમત્તા ધર્મ આ બધું છોડી ક્ષણિક થોડી વાર માણસને સુખ જેવું લાગે પણ અંતે તો મહા દુઃખ દુઃખ અને જ છે આ કથાનો સાર શું છે બહુ સરસ આ કોઈ વિદેશી લેખક સેવન સ્ટેપ્સ ઓફ હેપીનેસ કેટલી સરસ આ બધી વાતો આપણા ધર્મશાસ્ત્રો વાંચો કે અત્યારના સારા ચિંતકો દાર્શનિકો ફિલોસોફરો એની વાત વાંચો અમેરિકાના પુસ્તકો વાંચો બધાનો સાર એટલો જ છે સાત પગથિયા થિંકલેસ ફીલ મોર ફ્રાઉનલેસ સ્માઇલ મોર ટોકલેસ લિસન મોર હું વારંવાર તમને કથામાં કહું છું ભગવાને બે કાન આયા છે એક જીભ આપી છે એનો મતલબ સાંભળો વધારે બોલો ઓછું ટોકલેસ લિસન મોર બધા જ આ વાતો કરે છે જજલેસ એક્સેપ્ટ મોર ઘણીવાર આપણે કથામાં વાત સાંભળીએ છીએ આજનો માણસ સૌથી વધારે જે ભૂલ કરે છે એમાંની ભૂલ એ છે બીજાના ભૂલની જસ્ટિસ બની જાય છે અને પોતાના ભૂલની પોતાની ભૂલ હોય એમાં વકીલાત કરે છે જજલેસ આપણે કોઈના જસ્ટિસ ન બનવું જોઈએ જસ્ટિસ એક ભગવાન છે જજ લેસ એક્સેપ્ટ મોર કોઈ પણ વ્યક્તિને સ્વીકારતા શીખી જાઓ કોઈ પણની વાતને સ્વીકારતા શીખી જાઓ સુખનું મૂળ છે વોચલેસ ડુ મોર બસ હવે કંઈક કરો ખાલી વાત ન કરો વાતના વડા ન કરો કંઈક કામ કરો કમ્પ્લેન લેસ મોર કેટલું સરસ લાગ્યું છે ઘણા લોકો એટલી બધી ફરિયાદો કરે એટલી બધી ફરિયાદો કરે આપણને એમ થાય કે આ દુનિયામાં સૌથી દુખીમ દુઃખી આ માણસ છે ઠંડી પડે કે એટલું મરી ગયા આટલી બધી ઠંડીમાં જીવવું કેમ બહાર નીકળવું કેમ ઠંડી વિશે એટલી હવે પડી તે પડી દાદા હવે આમાં તમે માથા પછાડશો તો ઠંડી જવાની નથી રડશો તો ઠંડી જવાની નથી એના કરતા અડદિયો બનાવીને ઘરમાં બેઠા બેઠા મેથી પાક અડદિયો કેવું દાદા કમ્પ્લેનલેસ એપ્રિશિયેટ મોર ફિયરલેસ લવ મોર સુખી જીવન માટે આ સાત બાબત ધ્યાન રાખવા જેવી છે આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ એની શૈલી જુદી છે ભાષા જુદી છે અત્યારની શૈલી જુદી છે ભાષા જુદી સાર એક જ થાય છે કે તમે કંઈક એવું કરશો તો તમને સારું મળશે અને કંઈક જો ભૂલે ચૂકે અંધારામાં પણ ખોટું કરશો તો અંજવાળામાં પણ એ ભોગવવું પડશે ભગવાન શ્રીહરિ રંગોત્સવ કરે છે કેવી સરસ ટકોર કરે છે આપણે પણ આ બધી ટકોર દરરોજ ધ્યાન રાખીએ એમાં હમણાં કોરોનાનો સમય છે સાવધાની વધારવાનો સમય છે માટે આપ સર્વે ભક્તો ખૂબ સાવધાની રાખજો ઇન્ડિયાથી જે કથા સાંભળે છે એમને મારી ફરી વિનંતી સરકારે ખૂબ સારું લોકડાઉન કર્યું છે આખા દેશને બચાવી લીધો છે પણ આપ હવે વધારે સાવધાન રહેજો લોકડાઉન ખુલે એનો મતલબ કે પૂરેપૂરી છૂટ નથી પછી જ રોગ સંક્રમણ વધવાનો સમય ચાલુ થાય છે માટે બધા ભક્તો સાવધાની રાખજો બોલો ઘનશ્યામ મહારાજની